નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રતિક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે મનમાં સદભાવનાઓ રાખો, સારો વિચાર, બીજા પ્રત્યે ઉદાર ભાવના, સદચિંતન, બીજાઓના સદગુણો જોવા એ દિવ્ય માનસિક બીજ છે, જેને સંસારમાં વાવીને આપણે આનંદ અને સફળતાની મીઠાશ લૂંટી શકીએ છીએ. શુભ ભાવનાઓનું પ્રતિબિંબ શુભ જ હોય છે. ગુણદર્શક એક એવો સદગુણ છે જે હૃદયમાં શાંતિ અને મનમાં પવિત્ર પ્રકાશ પેદા કરે છે. બીજાઓના સદગુણો જોઈને આપણા સદગુણોનો આપમેળે વિકાસ થવા લાગે છે. આપણને સદગુણોની એવી સુસંગતિ થઈ જાય છે કે જેનાથી આપણું દેવત્વ વિકસિત થતું રહે છે. માણસના ઉચ્ચ જીવનને સુશોભિત કરનાર કિંમતી આભૂષણ સદભાવના છે. બધા પ્રત્યે સદભાવના રાખનાર વ્યક્તિ સૌથી વધુ ભાગ્યશાળી છે. તે સંસારમાં પોતાના સદભાવોને લીધે સુખી રહેશે, પવિત્રતાનું અને સત્યનું રક્ષણ કરશે. એના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પ્રસન્ન રહેશે અને એના આનંદી સ્વભાવ માંથી પ્રેરણા મેળવશે. સદભાવના બધે સુખ, પ્રેમ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરનારું કલ્પવૃક્ષ છે. એનાથી બંનેને લાભ થાય છે. જે વ્યક્તિ સ્વયં મનમાં સદભાવના રાખે છે તે પ્રસન્ન અને શાંત રહે છે. તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે. મનમાં હંમેશા દરેક પ્રત્યે સદભાવના જ રાખો. એક વિદ્વાને સાચું જ લખ્યું છે, શુભ વિચારો, શુભ ભાવનાઓ અને શુભ કાર્ય માણસને સુંદર બનાવે છે. આપણી શ્રેષ્ઠ ભાવના શ્રેષ્ઠ સંસારની રચના કરે છે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1953, પેજ નંબર 18-19. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.